સુરત શહેરના કેબલ બ્રિજની ઓળખ હવે ખાડા બ્રિજ તરીકે કરવામાં આવી રહી છે, કારણ કે અહીં 3 દિવસના વરસાદને કારણે બ્રિજ ધોવાઈ ગયો છે. બ્રિજ પરના રસ્તામાં વસ મોટા ખાડા પડ્યા છે, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જે વસ્તુ કે દર વર્ષે ચોમાસામાં સુરતમાં આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, અને એસએમસીએ ખાસ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ આ પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ના થવું જોઈએ. વર્ષ 2018માં આશરે 145 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ 6 વર્ષમાં જ આ બ્રિજની હાલત દયનીય બની ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ બ્રિજ પર ખાડા પડતા પ્રજાના પૈસા પાણીમાં ગયા હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ આપ જોઈ શકો છો, આ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બ્રિજની હાલ સ્થિતિ શું છે. અહીં વરસાદ વરસતા ચારે બાજુ ખાડાની સ્થિતિ રોડ પર જોવા મળી રહી છે. એક ખાસ ટેકનોલોજીથી આ પ્રકારની સ્થિતિ ન સર્જાય આ માટે કેબલ બ્રિજ બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ ટેકનોલોજી પર હાલ અહીં ફેલ જોવા મળે છે. શ્વેતા સિંહ, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.